એટલે આ બધું ટાયનું છે, આ બધું લોકો ઠોકી પડે છે, આ ભ્રાંતિ છે, શું છે? ભ્રાંતિ છે. એટલે આપડે એ ભાષામાં વાત કરવી કે વિનેતી ભાષા છે. જે છે વિનેતી ભાષામાં તારે કેવું કે હું પ્રવીણ છું, તમે હવે એ કોઈ કશું શંકા બંકા પડે નહીં. અને આપણે એ ભાષામાં વાત કરી, એ ભાષા કઈ ભૂલી ગયો છે તું? અને આ નવી ભાષા શીખ્યો ભગવાન ની, આ ભગવાન ની શુદ્ધ ભાષા છે. અને બહાર ભ્રાંતિ ની ભાષા છે, બહાર રિલેટિવ ભાષા છે, આ રિયલ ભાષા છે. શું છે? ભગવાન ની રિયલ ભાષામાં આવતું શુદ્ધાત્મા, અને રિલેટિવ ભાષામાં આવતું પ્રવીણ. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. ધેર આર ટુ વ્યુ પોઈન્ટ્સ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ યુ આર પ્રવીણ, બાય રિયલ વ્યુ પોઈન્ટ યુ આર શુદ્ધ આત્મા. તથા તું એમ જ કહેતો હતો, રિલેટિવ થી પ્રવીણ છું ને રિયલ થી પ્રવીણ છું, એવું બોલતો હતો નહીં? પાપ એટલો બાપ ધોઈ નાખે, નીકળે એક જ્ઞાન આપી તો બીજું કોઈ એમને એવી નથી હોય કે પાપ ધોઈ શકે. મગવે જ છૂટકો થાય. એટલે you are trained by relative viewpoint, you are Shuddhatma by real viewpoint. So, ગાયને રિલેટિવ ભાષામાં શું કે છે? ગાય કે છે નહી? અને ભગવાન ની ભાષા ને શું કે છે? શુદ્ધાત્મા. એટલે બાય રિલેટિવ viewpoint ગાય, બાય રિયલ વ્યુ પોઈન્ટ શુદ્ધ આત્મા. બકરી બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ બકરી, બાય રિયલ વ્યુ પોઈન્ટ શુદ્ધ આત્મા. ગુલાબ નો છોડ રિલેટિવ વ્યુ પોઈન્ટ ગુલાબ, રિયલ વ્યુ પોઈન્ટ શુદ્ધ આત્મા. ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ધેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન આ બે વ્યુ પોઈન્ટ થતી ગયા નહીં, બધું પઝલ સોલ્વ થઈ ગયું. આત્મા આત્મા ને બે જુદું જુદું થઈ ગયું. ના સમજાય તો આગળ ઊંચી કરજો. કોઈને ના સમજાય એવું બન્યું છે? પાંચ આજ્ઞા આપે છે, પાંચ આજ્ઞા સમજી લેજો બરાબર. સમજાય છે બધાને? તને સમજાય છે? સારું. કામ ક્યાં ગઈ? ત્યાં સીધી લે આવી છે. આગળ આવે, આગળ આવે છે. હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું. શું આપું છું? આ જ્ઞાન તો મેં આપ્યું, હવે પાંચ આજ્ઞા આપવા માંગુ છું. કારણ કે તારા દુષ્મકાળ છે અને આ કલયુગ છે, દુષ્મકાળ છે. બાર પૂજન છે કે સત્સંગ છે? બાર કુસંગ છે કે સત્સંગ છે? બાર નિયંત્રણ કુસંગ છે કે સત્સંગ છે? દરેક કુસંગ ના સમુદ્ર માં જ પડી રહેવાનું. સાથે મમતા પેઠા તો એ જો હતી બધો કુસંગ. એટલે આમ તને આજ્ઞા આપું છું, તને કુસંગ કાઢે નહીં.
કુસંગમાં અરૂપ કરવું તો અડે નહીં, એટલા માટે આજ્ઞા આપું છું, પ્રોટેક્શન આપું છું. એટલે મોક્ષે જાય વ્યવસ્થામાં અને આપણું કામ થાય. આ બે આજ્ઞા આપી, કઈ કઈ આજ્ઞા આપી? ફર્સ્ટ રિલેટિવ પોઈન્ટ, સેકન્ડ રિયલ પોઈન્ટ. હવે આ બે તારે જોવાની શરૂઆત કરવાની, ત્યાંથી આ જ્ઞાન મળ્યું ને, ત્યાંથી તારે જોવાની શરૂઆત કરવાની કરવી પડી. એટલે કોઈ જતું આવતું હોય તેને રિલેટિવ પોઈન્ટ આંખથી થતે છે, આંખથી તોફા દેખાશે ને, અને અંદર ની વાંખથી નહીં માલ દેખાશે. દેખાય ના દેખાય? મોટી મોટી ડિઝાઇન હોય ભાઈ, જે આપડે આમાં ખેત ચેકિંગ દેખાય, આ રિલેટિવ દેખાય આમાં, અને અંદર ની માં ખેત રિયલ દેખાય. સમજ્યું ને? એટલે એનો અભ્યાસ કરવાનો કાલથી, કારણ કે આ ધાર્યા પછી હેન્ડલ ના મારે, નવું ઇન્જિન હેન્ડલ ના મારે ચાલે નહીં, એટલે નવું ઇન્જિન જરા ગહાળો પડે ને પછી એને સહજ થઈ જાય. એટલે કાલથી જોવાનો અભ્યાસ કરી ને, તું એક કલાક કરું ને તો પુણ્યા શાક નું સામાયિક થાય. પુણ્યા શાક ની સામાયિક ની કિંમત પૂછી ટેન્ક રાજા કિંમત પૂછી ભગવાન ને, કે ભગવાન પુર્યા એમ કહેતો હતો કે ભગવાન કે છે કિંમત લઈ હું આપીશ, કે તે સામાયિક બાકી મારા ત્યાં અપાય નહીં, પણ આ તો તમે બહુ જા કરો તો બાકી હું અપાય નહીં, તમને આપવું પડશે. અને આપવાની આ ભાઈ કે ભગવાન કહે એ કિંમત કે છે. એટલે ભગવાને કહ્યું તારું રાજ દલાલી મજાય, એના સામાયિક ની કિંમત ભગવાને કહી. તારું જે રાત છે ધરાવી દે, પેલો લેવા જ ના આવે ને પછી જીવ લે રે, તમે અમર કહી ને. એટલે આ સાથે પુર્યા ખાવા નું સામાયિક જેવું સામાયિક ક્ષેત્ર આવે, કરશે કે નહીં? તમે ધંધા રોજગાર પર જાઓ ને, એમ કે જોતા જોતા જાઓ, પેલો ડબ્બો જોતા હતા કેટલો લંબુ છે, કેટલો પોતે બંધાય નઈ ને, એવું લાગે ને કે કોલકાતા નથી હવે જોવાનું, એવું આવી રીતે જોવાનું. તમે શુદ્ધ આત્મા ને રિલેટિવ સમજો ને, બે વાક્યો આપ્યા એમાં કઈ અઘરું લાગે તો રે, હવે ત્રીજો આપું છું. પાંચ આજ્ઞામાં બે આજ્ઞા પહેલી આપી, ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સેકન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. તને સમજાયું? તને કાનન સમજાયું? કાનન ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, એન્ડ યુ આર સિદ્ધાર્થ ભાઈ કરેક્ટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. મુકુલ ભટ્ટ ઇઝ કરેક્ટ બાય નોટ રિયલ યુ પોઈન્ટ. હવે ત્રીજું વાક્ય બે કરવું બી આપું આવશે ને, મારી યાદ સમજાય છે. આ ચોવીસે ચીજ થઈ ગયો સાર, હું તમને કહું છું, આ એક દોઢ એક કલાકમાં દોઢ કલાક માં તમને ચોવીસ ચીજ થઈ ગયો સાર કહી દઉં છું. સ્વામીજી સગવડ જે લખ્યું ને જે કહ્યું એ બધાનો સાર કહું છું, નેતા કલયુગમાં છૂટે નહીં, ભગવાન મારી ગયા પછી છૂટવાનો આવડો જ નથી, પણ આ સાર મળ્યો છે છૂટા. કર્મ બંધ થતા બંધ થાય, આ અમારી આજ્ઞા પાસે છે, કર્મ બંધાશે નહીં. ગમે ત્યાં વેપાર ધંધો બધું કરી થાય, પણ કર્મ નહીં બંધાય. એટલું જોઈએ છે ને તારે, પાછલા કર્મો
એ બધા છે તે હજુ અમુક અમુક ભાગ છે ને તે ઉડી ગયા છે, અને અમુક ભાગ જે આ ભાગ પાડીએ આપણે કરના તેમાં વરાળ રૂપે હોય, પાણી રૂપે હોય, બરફ રૂપે હોય, એક જ કરની જાતો તેમાં જે વરાળ રૂપે હજુ રહ્યા છે બરફ થયો નથી તે ઉડી ગયા, પાણી રૂપે છે બરફ થયો નથી એ ઉડી ગયા, બરફ જે થઈ ગયો છે એ જામી ગયો અને એ રહ્યા તમારે જાગૃતિ આપણે કહ્યું હવે શું ગયા હોય બધું તમને ખબર પડી ને, એ તો આ જાગૃતિ ને છે અખંડ જાગૃતિ, કારણ પેલા પાપ નાશ થઈ ગયો પેલી જાગૃતિ ઉભી થઈ ગઈ, અખંડ જાગૃતિ પણ બઉ પાતળી રહેશે અને સંપૂર્ણ ખુલ્લી થાય તો કેવું જ્ઞાન કહેવાય, અખંડ જાગૃતિ ફૂલ સ્વરૂપમાં થાય એટલે કેવું જ્ઞાન કહેવાય. એટલે આ બે રાખ્યો સમજાય છે ને, અરે આ પ્રવીણભાઈ ચલાવવાથી કોણ બતાવું શું માનતો હતો પોતે ચલાવતો હોય તો ક્યાં ખરો કે નોકરી સુધી ગઈ ભગવાન કરે છે, ભગવાન કરે છે કે છે દસ લાખ કમાય ને ત્યાં સુધી શું કે મહેતા નું નામ શું મધુભાઈ કાલે આવ્યા છે ને, દસ લાખ કમાય ને ત્યાં સુધી બોલે હું કમાયો હું કમાયો ત્યારે દુકાળ બોલ ગાડીઓ તેને, અને પછી બે ચાર લાખ ની ખોટ જાય ની આપડે કેમ આમ ભગવાન આ લોકો આરોપી છે હિન્દુસ્તાન તમે જઈ નો ના ઉભો દાદા હું ઉભો નહીં ભગવાન ને જોડતા જ નહીં બીજા બાર ના ના કે આવું ના કરે વર્લ્ડ માં કોઈ, અને તેની આ દુઃખી છે ને બધા પ્રજા દુઃખી છે ભગવાન પર આરોપ, અરે સાહસી ભાઈ આ મારી સ્ટાર સ્ટાર લોટ થયો માતા પહેલા કમાયો હતા ને સાહસી કમાયો હતા કે શું કમાયો હતો અને હા સાર તો એ ગભો છે ને તે પહેણે ના છોકરા ના હોય પણ અને એમને એરમ કરી કરાય કરે શું કહે, અરે એક માણસ મને એવું કહેતો હતો કે મારો નાનો છોકરો પહેણાયો તેની બહુ આવી તે મોર પછી દાંતી અમને દજા કરી આપણે કેટલું ભયંકર કાર્ય કહેવાય ભયંકર કહેવાય ભાઈ શું કહેવાય આપણા લોકો આવું વાંચતા એમને મને શરમ જરાય નહીં કોઈ જતી પોતાના અહંકાર ના બચાવવા માટે શું ના કરે કહેવાય નહીં તારા બધા કરવા માટે કહે પોતાના અહંકાર ને બતાવ મળે જાત ને બતાવી કઈ પડી નથી જાત ની બતાવો જાત મળી જશે હોતું નથી અહંકાર નો બતાવો તારે કોણ કરે છે આપણે ફરી કાઢવું છે નહીં, જો ભગવાન કરતો હોય તો આપણે કયું કરવું ના પડે શું કહ્યું ના આવું મા બાપ કરતા હોય તો આપણા છોકરા કઈ કરવું પડે કમાવા માટે, અને જો આપણે કરતા હોય તો ભગવાન ને કશું ના કરવું પડે એક નિયમ તો હોય ને હવે નથી આપણે કરતા નથી ભગવાન કરતા વાત જુદી જ કરવા એવું કહેવા આવ્યો છું કે કોણ આ કરતા છાનો એટલે હું તમને સમજાવું કે વ્યવસ્થિત નામની શક્તિ છે વ્યવસ્થિત નામની તે અનાધિકારથી સૂર્ય ચંદ્ર તારા બધું વ્યવસ્થિત જ રાખે નિરંતર, અને આ મનુષ્યો ને જાનવરો ને
ઝાડ પાન ને વસાર વસતા બીજું ઘર બિલકુલ બધું વ્યવસ્થિત. કોમ્પ્યુટર જેવી શક્તિ છે, એટલે જળ શક્તિ છે, ચેતન શક્તિ નથી. હવે એ વ્યવસ્થિત શક્તિ તો આવતો આવશે. તું તો પ્રવૃત્તિથી છૂટો પડી ગયો અને પાડોશી તરીકે રહેવા માંડ્યો. પ્રવૃત્તિ ના પાડોશી તો પ્રવૃત્તિ નું ચલાવશે કોણ? તારા તો શું કરવાનું? પ્રવૃત્તિ શું કરે છે જોયા કરવાનું. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી પ્રવૃત્તિ શું કરે છે? પવિત્ર મન શું કરે છે? મન ગુદાકુદ કરતું હોય, ખરાબ વિચાર કરતું હોય તો આપણે જોઈએ આપણે લેવા દેવા નહીં, કારણ કે બધા જુદા પડી ગયા. આપણે વ્યવસ્થિત શક્તિ એ બધું તમારું ચાલે છે. તેના માટે હું દાખલા આપું. વ્યવસ્થિત શક્તિ નું ચાલે છે, તમે એક દાખલ બે દાખલા આપો ને તમને સમજાય. આ કાચ નો ત્યારો હોય વખતે અને હું લઈ જતો હોઉં અને મારા હાથમાંથી એમ ધરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો ઠેરી ગામમાં, છતાંય પડી ગયો. પ્રયત્ન કરવા છતાંય પડી ગયો, તૂટી ગયો. તો કોને તોડ્યો? લોકો શું કે? લોકો શું કે? તમે એકલા દાદા, બીજું કઈ કશું જ નહીં. તમે જ કોડે કે ભલે મેં ગમે એટલો પ્રયત્ન કર્યો હોય, મેં તો તમને સમજાવ્યું. મને શું કે? તમે એકલા જતા, બીજું કોઈ હતું નહીં, એટલે તમે જ કોડ્યો કે છે. અને મારે આ જ કહેવું પડે, કારણ કે જે રિવાજ હોય, જે રિવાજ જે રિવાજ હોય ને તેની બહાર તો બહાર ના બોલાય ને, આંખે દેખાતું એવી રીતે બોલવું જોઈએ. એટલે મારે કબૂલ કરવું પડે કે મેં મારા હેતુ થઈ ગયો છે ભાઈ. જો વ્યવસ્થિત વ્યક્તિ કેમ પ્યાલો તોડ્યો કે છે? શું કારણથી પ્યાલો તોડી નાખ્યો વ્યવસ્થિત વ્યક્તિ? સર આપણા લોક કેવી ડિઝાઇન ના થયે જવાબ તમે કેમ બોલતા? શું નામ તમારું? મનુભાઈ. નામ શું? મનુભાઈ. મનુભાઈ મનુભાઈ આપણા લોક કેવા છે? શું કેવા માંગુ? સાત પહેલું આપણા લોક કેવા છે કે પ્યારા લાવે ને તો સાત પેલી સુધી ચલાવે છે, ફરી લાવે જ નહીં. અને આ તો હજુ પટેલો તો હાથ પડી લાવે, આધાર પેલી જઈને બોલો. હવે પેલા પ્યારા નું કારખાના વાળાનું શું થાય, એના ખાણિયા વાળાનું શું થાય, એના વેપારીઓનું શું થાય, બધાનું ચાલતું બંધ થઈ જાય ને. આપણે જો એન્જિનિયર એટલા હોઈએ ને તો આપણે કારખાના બધું બંધ થઈ જાય. તમને સમજાય છે? સમજાય ને? એટલે આ વ્યવસ્થિત શક્તિ શું કહે છે? તમારે ના તોડવું થોડી આવે છે, પણ સપ્લાય કોણ કરે છે? કે સપ્લાય એ કરે છે, સપ્લાય એનો છે અને તોડફોડે. એટલે તમારે તો તમારા નોકર ચાલીને આવતો હોય એની પત્રકારની સ્પર્ધા પડી ગયા તો મનમાં સમજી જવું કે વ્યવસ્થિત કર્યું તો ને. છતાં પણ નોકરી એમ ના કેવું વ્યવસ્થિત કર્યું, એટલે બીજા છોકરું ફેંકી દઈ કે છે કે વ્યવસ્થિત કર્યું. કે નોકરીને તો આપણે એમ જ કેવું આવી રીતે ના થાય એ ધીરે ધીરે ચાલતા આમ ખુદા પૂછતું કરે છે ને. અને તેનું પૂછવું જોઈએ કે ધરે નથી ને બા, એ કરુણા રાખવી જોઈએ. અને પછી થતી કેવું કે આ સમાતમ ના તારીખ ધીમે ચાલીએ ચેતવું પડે, દુરુપયોગ કરે જગત તો દુરુપયોગ કરવાનું વહેલા સુધી છે. સદુપયોગ ની ચીજ આપીએ ને દુરુપયોગ કરે માટે ચેતવું.
સપ્લાય પણ એ કરે છે, સમજ ને? એટલે તમારે કોઈ જગ્યાએ ગયા ફંક્શન માં નવા બુટ લઈ ગયા હતા, સમજ ને, તે $30 ના હતા, $40 ના, તે પેલા ઉઠાવી ગયો, નવા નવા લઈ લઈ જાય કે જૂના લઈ જાય, એટલે વેચતા ભાવ બીજા, એટલે ઉઠાઈ ગયો, તમારે જાણવું કે આ વ્યવસ્થિત લઈ ગયું, આ બે દાડા પછી આપશે, બસ એ દ્રષ્ટિએ સપ્લાય કરે. અને આ હું જોતો દીધો ના લાવું ને, આપડે ઇન્ડિયા નો ફરી લાવીએ ને, આપડે ગંદકીમાં ના જાય. હવે કોણ છે લોભી? લોભ ની પ્રકૃતિ શું શું છે આપડી? અને આ તો લોકોને એમને કહ્યું હોય નઈ કે તમારે નાખી દેવું તો નાખી દે બિચારા, 12 મહિના નાખી દેજો, હા નાખી દે બિચારા. આપડે તો તમે જે જમો છો ને આ કાગળ ની આવા છે તમારે એની જમો છો ને તે આપડે લોકો ધોઈને જવા દેવા, આ તો તમે અહીંયા જગ્યા નાખી દેજો. બીજો દાખલો આપું, આ એક દાખલો પૂરો થઈ જાય ને તમે સમજાય ને, બીજો દાખલો આપું તો આપડે બેંક માં રૂપિયા જોતા લેવા ગયા, તે ગજામાં ₹200 પડ્યા છે, $200, અને બીજા $2000 લીધા બેંક માંથી આપણે, બીજા ગજા $2000 મૂક્યા અને આમાં $200 ભર્યા છે. પછી આપણે આવતા હોઈએ તો બોર્ડ વાંચવામાં આવે કે ડિરાઈવ ઓફ ફેઝ, એટલે આપણે કવિ તને કેવું કે રસ્તો જરા ખરાબ છે, ગજુ દાબી રાખજો, કહે આમ ગજુ જરા દાબી રાખજો, કેવું પડે ના કેવું પડે, એટલે કવિ ભાઈ દબાઈ રાખે તો પેલી દબાશે એ કાચી નથી હોતી, એ બી વધારે જવા દેવા છે, એ તો વાટેરો મળતો મળતો તૈયાર રાખે, આમ ફેંકે અને આ છૂટી ગયો અને કાપી લઈ ગયો એટલે તરત જ કાપી જાય, વ્યવસ્થિત કાપી ગયો, એ નહીં કાપતો, કોણ કાપી ગયું? વ્યવસ્થિત કાપી ગયું. પછી આપણે તપાસ કરી, $200 કાપી ગયો કે $2000 તો જોયા બધા હતા, તો આપણે હિસાબ કરી, હિસાબ ભાઈ છે આપણે આજ પકડ્યા, જે ગુનો હતો આપણો તે ગુના પકડાતા નતા, તે આજે આપણે પકડ્યા, તેઓ જયારે પકડા છે ત્યારે ગુનેગાર, તેઓ અસાદ લઈ ગયા છે ત્યારે જે ખાતા હશે મોજ કરતો હશે, તમે ગુરુ ને, તેઓ જયારે પકડ્યા છે ત્યારે એ ગુનેગાર, તમે પકડાઈ ગયા, સમજો ને, એટલે તમારે વ્યવસ્થિત કરી. અને પછી લોકો પૂછે અરે પ્રવીણભાઈ શું થયું, લઈ ગયો શું લઈ ગયો, કઈ કઈ જો $8,200 હતા, $8,000 પછી હતું એટલે તમે સમજાયું? હા, પછી આપણે ઘર વળી ચલા મળ્યા, રસ્તામાં પોલીસ ગયા ત્યાં ત્યાં વ્યવહાર કરવો જોઈએ, વ્યવહાર ચોખ્ખો રાખવો જોઈએ, આપણે રાગદ્વેષ જ નહીં કરવાના, ફક્ત બીજું બધું જ કરવાનું, વ્યવહાર કોકડી પણ માગતા હોય કોર્ટમાં, જો રાગદ્વેષ ના થતા હોય તો કોર્ટમાં દાવો કરવાનો જ મારો નહીં, અને રાગદ્વેષ થતા હોય આપણું મને કહી દેતું હોય તો દવા દેવા, શું કહ્યું? મેં તો દાવો કરતી વખતે નાટકમાં ફરતા હોય ને એવી રીતે, એવું છે તો તમે વાંધો નથી, જો ભગવાન શું કહે છે, રાગ દ્વેષ થી રહી થાવ, આ ક્રિયા તમારી નથી, ક્રિયા પૂગલ ની છે, શું છે, અને તમારું તો રાગ દ્વેષ છે, ક્રોધ બાગ માયેલો એ તમારું છે, માટે એ બંધ થઈ જવું જોઈએ, એ કટાયો છે, કટાય સમજાયું ને? હવે પોલીસ વાળાને તમે કહ્યું કે આ ભાઈ મારા $2000 ગયા છે, આ તમે ઘસવું કાપ દેખો અને તમે નોંધી રોકીએ, કેસ નોંધાવી પછી ઘેર જઈએ, ત્યારે આપના સારા ઘરવાળા ના તૈયાર થયું હોય ત્યારે ભાઈ પ્રવીણજીનું મન તો ખરું પાછું ભાઈ, તેથી એને રજા લીધી છે, મન તો ખરું મનું ભાઈ, તે મન શું કે મોટા વ્યવસ્થિત કહો છો
એટલે આપડે સમજી શું મન આખી રાત ઉભા લઈ દે એમ જાતે ધંધત કર્યા કરે એટલે આપડે સમજી શું ઉભા લઈ દે એટલે આપડે ઘરમાં જઈને તરત શું કેવું કે ભાઈ ખુબ શીત દૂધ નાખી અને શીરો બનાવો અને પછી જરા ભજીયા બનાવો રાયતું બનાવો બીજું બધું બનાવો કે એટલે ઘરના માણસ સ્વામીજી સારું કઈ કમાયા હોય લાગે જો અને પછી આ સ્વામીજીને ખુબ જમાડવાના હે અહીં સુધી ભલે અધિકારી ધંધે જવા જઈ લઈશું પણ અહીં સુધી હા પછી સ્વામીજી જમીન ઉઠી ગઈ અને પછી કે છે મન ચૂપ થઈ જાય હવાર ઉઠીએ ત્યારે પોલીસ વાળો આવ્યો પોલીસ વાળા પૂછે કેમ શું છે ટકા પકડી ગયો તમારો હવે કઈ કઈ શું હકીકત બની ત્યાં રૂપિયા વાપરી ખાધા છે બધા અને આખી રાત રમી રમ્યો અને દારૂ પીતી કર્યા અને કઈ કઈ વધ્યું છે આઠસો થાળી પચીસ રૂપિયા બધા આઠસો થાળી પચીસ એટલે આપણે કેવું લાવો ત્યાં આઠસો રૂપિયા બધા મૂકી દેવાના અને થાળી પચીસ ડોલર છે તે $15 પોલીસ વાળા આપવાના કે તમે ચા પાણી કરજો શું બધું અને હાડા $10 પેલા મારી ઠૂકીને $18 લઈ લીધો છે એ ખાય છે બિચારો ખાતે કદી શિકાર ના મળે શિકાર ના મળે તો શું ખાય બિચારો એટલે તું લઈ જાય ખાતર પાસે દે શું કરું ખબર ને કરુણા વાળા થઈ જો પછી જોડે લઈ જવાતું નથી ખબર ને અહીંથી જોડે લઈ જવાની વાત છે એ ચોરી કરશે એમ જો ગમદારી કરે તમારે તમારે એને સુધારવાનું નથી તમારે કર્મ સુધારી સુધરે તો સુધારતા કોઈ સુધારવા તૈયાર હોય તો સુધરે એટલે પછી તારા તો તેને આપી $1,200 થશે વ્યવસ્થિત ખાતે ઉધાર કરી દેવાના અને $800 સીધરી મૂકી દેવા $800 વ્યવસ્થિત ખાતે જે ઉધાર્યા તે પછી મહિના 1.5 મહિના રૂપિયા આપણે સોદો કાઢી 4,000 નફો આવ્યો છે વ્યવસ્થિત ખાતે જમે છે તે બાજુ ખબર ને લગ્ન કોમના કાકા ચોપડા ચોપડાની ખોજ આપણે ઘેર કેવા લઈ જઈએ પોતે ચોપડાની ભાઈ નફો લે કપડા નો કોઈ નફા નો મારી ખાઈ કોઈ તો કોઈ તો મારી કેવું પડે ચોપડા નફો તમને સમજ પડી ને કારણ ઘેર જોડે કશું લઈ જવાનું નથી માટે હા સારા કામમાં જતું હોય બીજું થતું હોય કામ કરી દેવું કારણ કે જો બહુ રકમ મૂકી જે મરી જાય છે ને તેના છોકરા કામકાજ પછી કરતા નથી દારૂડિયાત થઈ જાય શું કહ્યું માટે પહેલે ચેતી કરવું છોકરાના માટે કેટલું કે ભાઈ એને ધંધો કરાવવો સારી રીતે ભણાવવો એને ધંધો કરવો ધંધા પર ચડાય આવવો પણ ડોલર બહુ ના હતા શું કહ્યું સમજાયું ને એ આપી દેશે ને $1,00,000 આથી એમ જો આંતર નીકળી ગયા બીજી આજ્ઞા પૂરી થાય છે એ તમે જઈ આજ્ઞા પૂરી થાય છે બીજી છે આ તાઈ આગળ બધા સંદેશ છે તેનો તને કારણ સંદેશ છે
કાનન તને સમજાય છે? પૂછને તને કશું ના ઘરે સમજાવી લઈશું. બાકી નું ઘરે સમજાવી લઈશું. હવે ચોથું વાક્ય આપું છું. આમાં સાઈડ માં કઈ અઘરું હોય તો કાઢી નાખું. હવે ચોથી આજ્ઞા આપું છું. કઈ ઘેર કેટલાક ઋણાનુબંધ વાળા છે? ઋણાનુબંધ વાળા, ટકા વાળા, ઋણાનુબંધ ખરા એ તેના આધારે ભેગા થયા. ઋણ ના આધારે ને કે ચોપડા ના હિસાબ ના આધારે ને ગપુ નથી ને. રાગદેશ ના ઋણ બંધાઈ ગયું લેવા દેવાનું, એટલે બધા ભેગા થયા છે. એનો ઋણ ચૂકવાઈ જાય, ચૂકા થઈ જાય ને. તો કેટલાક છે એવા? પણ બીજા હારા છે, હસરા છે, નથી બોલે તે કઈ થોડો ઋણાનુબંધ હોય ત્યારે બોલે, નહી તો સમજે ને. એટલે હવે ક્યારે ઓળખવાળો હોય તે તમારો ઋણાનુબંધ. એટલે કેટલાક માણસ હશે પાંચ પચીસ હજાર માણસો કર્યા ને, આ ડાક્ટર તો 50,000 માણસો લાગે નીકળે ને. પણ દુનિયા હાડાચારા બધી નથી છે, એટલી બધી તો આપણે લેવા દેવા નથી. ફક્ત આટલી આટલા જ લોકોની જોડે ઋણા ચોપડામાં છે, ચોખા કઈ નફા ચોપડા થઈ શકે એમ છે. હું આજ્ઞા આપું ને એના ચોપડા ચોખા કઈ નફા ને ફરી હવે હું સમજ પાડું છું. અરે આ ઋણાન બધા સીધું ઓળખશો તમે? એક તો તું શુદ્ધાત્મા થયો તો પ્રવીણ તારે શું અભી થાય? શુદ્ધાત્મા પ્રવીણ શું અભી થાય? અજ્ઞાન થી ઉભું થયેલું આ પુતળું ઉભું થયું છે ને. અજ્ઞાન હતું તેથી ને હવે ફરી અજ્ઞાન કર્યું એટલે ફરી પુત્ર ઉભું નહીં થાય. હવે બરોબર ને? એટલે આ ફાઇલ નંબર વન, FILE ફાઇલ નંબર વન. શું કહી ઋણાનુબંધ શબ્દ બોલવો તેના કરતા ફાઇલ બોલી તો આપણે અંદર પડી જાય. ફાઇલ નંબર આ વન અને આ ફાઇલ નંબર ટુ. એની ફાઇલ નંબર વન એ અને ફાઇલ નંબર ટુ ટુ એ સમજી જાય. ફાઇલ નંબર ટુ આવી છે શું સમજી જાય? પછી છોકરા ફાઇલ નંબર થ્રી, ચાર, પાંચ, છ, ફાધર, મધર બધી ફાઇલો નું નામ સમજી દેવાનું. મને કે ફાઇલ નંબર આઠ આવી નિકાલ કરવાનો છે. શું કરવાનું? પેલા તો એ ચિરાતો આવતો હોય કે હસમુખ ભાઈ ગુસ્સા થઈ જાય. એ ચિરાતો આવતો હતા આપડે કેટલા પાછા ભરી ગયા છું. હા, અને પેલો જયારે એ કુટમાં આવતો હતો આપડે કુટમાં એવું નહીં. એ તો બધું બંધ પર ઉભી થાય છે. આપણે કઈ ચિરાતો આવતો હોય તો એ ડબ્બા નિકાલ કરવો છે, ઉષ્મા આવતો હોય તો એ ડબ્બા નિકાલ કરવો છે. એટલે અમારી આજ્ઞા પાડવા નીકળ, મારા દાદાની આજ્ઞા પાડવા ડબ્બા નિકાલ કરવો છે. પછી થયો ના થયો મારે જોવાનું, તમારે કરવાનું નહીં. તમારે તો આજ્ઞા પાડવાની છે. શું તમે મનમાં લખી કરો મારે સંભાળ નિકાલ કરો છે, થઈ જ જશે. અને ના થાય તો મારે કરવાનું, તમારે કશું કરવાનું નહીં. તમારે સંભાળ નિકાલ કરવાનું છે. ફાઇલ નો સંભાળ નિકાલ પછી સમજ એમાં છે કે શું? આ ફાઇલ નંબર ટુ તો બહુ અસલી છે ને, બહુ અસલી નહીં, બહુ નહીં ને. સારા તારા માટે અધિનય સારા. ચાલો પછી હવે સંભાળ નિકાલ કરવાનો એને મારે દાખલો આપ્યો.
જે આપણે ઓફિસમાં જવું છે એટલે બેન ને કહ્યું છે ભાઈ ને બટુ ને કે ભાઈ જમવાનું પીતો એ કહે છે 5 મિનિટ માં આવો એટલે આપડે 5 મિનિટ ગયે થઈ એટલે જવા માટે તૈયાર થયા ત્યાં આગળ રસોડામાં તો પેસતા આપણે શું જોયું કે પોતે કરી ઉતરતો ઝડપથી ખસી ગઈ અને ઊંધી થઈ ગઈ કરી કરીને તકેલી ઊંધી થઈ ગઈ તને કહ્યું ને આ હાજર થશે આપણું વ્યવસ્થિત થયું વ્યવસ્થિત કર્યું એમને નથી કર્યું આ એટલે તાર સમજી લાગ્યું વ્યવસ્થિત કર્યું એટલે આપડે એમને શું કેવું નથી કહે આજ્ઞા તો આપડે પાડી પણ હવે ઓફિસ માં જવું છે ખાવાનું શું કરવું આપડે સંભાળવા ફાઇલ નો નિકાલ થી જ કરવો આ ફાઇલ નો નિકાલ તો કરવો પડે સંભાળે આજ્ઞા નિકાલ કરવાનો ને નિકાલ કરી અને આપડે ઓફિસ માં એક દાખલો પૂરો થયો સંભાવના નિકાલ કરવાનો બીજો દાખલો આપું છું બીજો દાખલો સંભાવના નિકાલ કરવાનો આપું છું આપડે એક રૂમ માં બેઠા છે શુદ્ધાત્માનું ધ્યાન કરીએ છીએ અને દરવાજો ઉપર આમ થાય તો અંદર બેઠા બેઠા તમે શું સમજી જાઓ કોણ આવ્યું આપણું જ્ઞાન થી શું સમજાય કોણ આવ્યું કે આપણું જ્ઞાન શું કે ના એવું તો એવું ના કોઈ ફાઇલ આવી ફાઇલ કોઈ ફાઇલ આવી શું કેવાનું આગળ બેઠા બેઠા કોઈ ફાઇલ આવી પણ હવે ફાઇલ નો તો જો આપણે બહાર તપાસ કરીએ નહીં કયા નંબરની ફાઇલ એ તપાસ ના કરીએ તો વધારે ઠોકે એટલે આપણે ઉઠી અને બહાર ખોલી અને તપાસ કરવાની કે ફાઇલ શું છે કઈ ફાઇલ છે તો ફાઇલ પર 50 આપણી જોડે 16 ભાઈ સમજ ને 16 વાળો સલીયો આવેલો હોય સુલેમાન 16 વાળો ઝઘડો છે અધિકાર કઈ નાખવાનો પછી આવડે તો હોય તો 10 થી નિકાલ કરવાનો એનો હતો નહીં નૃત્ય નહીં રાખું કપટ નહીં રાખું જો હોય તો આપવા હોય તો હોય આપવા હવા હોય આપવા અને ના હોય તો 5-10 નો કરી રાખો તો વાંધો એનું મનનું સમાધાન લાગે ભગવાન એવું નહીં કહેતા તો આપણા પછી ઓના પૈ હાથે દૂધે જોઈને આપણે મહેનત ચક્કર એનું મનનું છે બાળક ને ઓના પૈ નંબર કલાક ભાઈ મનનું સમાધાન આ સમાધાન જ કોણ જગત આખું બીજું બોલું તમે સમજે ને એટલે સમાધાન કઈ નાખું
અને ત્યાં જયારે હા પછી સુરેમાન આપણે અહીંથી નક્કી થઈ ગયો એટલે સુરેમાન પછી બહાર નીકળી અને ત્રીજે ચોથે પાછો ઉઘરાણી કરવા માટે પેલા શું કે છે સુરેમાન કે પૈસા લાવો સાહેબ સાહેબ કે ભાવ ત્યાં વધારે ખર્ચે પૈ નહીં આવું કે છે સુરેમાન કે સાહેબ ને હું પૈ છોડી છે નહીં કારણ કે મારો ભાવ વધી ગયા છે મેં લખ્યો છે ત્યાં પેલા કે છે હું મારો ઓળખતો નથી સાહેબ આપ તો મુંબઈ ના મોટા મોટા કોંગ્રેસ ના માણસ છો અને આપ તો બહુ મોટા માણસ છો પણ મારે ભાવ વધી ગયો તેનું શું કરું કે મારી પાસે ના લેવાય કે ના સાહેબ એ તો ચાલે જ નહીં આપવા જ પડશે અને પેલા સાહેબ જાણ્યું કાં તો મારો મને વાંચતો જ નથી મને માનતો જ નથી એટલે સાહેબે ત્યાં ચેડકામાં શું કહ્યું તું ઉઠાય છે લેવું ફેંકું છે તું ઉઠાય છું જે હું જોઉં કે તું કેવો ઉઠાવું છું સુરેમાન ઉભો રહે કે છે હું તારે જોઈ લઈશ કે છે સુરેમાન શું કે છે સાહેબ મેં બી દેખલું કે એટલે હું આ પૈસા પૂરા આપે ને વેર વધારે પાછું એવું નહીં કરો ને ફરી વેર વધારે એવું થાય ને આટલું ભાઈ ફરી વેર વધારે એવું ના થાય ને હા એ તો થઈ ગયો આ બધા સમજાયું છે ભાઈ હવે પાંચમી આજ્ઞા આપું છું ચાર આજ્ઞા કઈ અઘરું હોય તો કાઢી નાખીએ નહીં કઈ જાય પાંચમી આજ્ઞા આપું છું અત્યાર સુધી તો સતમુખના નામનું બેંકમાં ખાતું છે ને અરે પ્રવીણ નામનું બેંકમાં ખાતું છે ને સિદ્ધાર્થના નામ પર નથી આપણે જાણતો નથી એટલે શું બેંકમાં ખાતું કરું છોકરા પ્રવીણ નામ ને સિદ્ધાર્થના નામ એમ બધી રીતે થયો છું મકાન તો સિદ્ધાર્થના નામ નું સિદ્ધાર્થના ચોપડા બાંધવાનો સિદ્ધાર્થના ચોપડે શું લખવાનું ત્યાં સિદ્ધાર્થના ચોપડામાં તમે જેટલી આજ્ઞા પાડશો ને એટલું બધું સમય થઈ જશે જેટલી તમે આજ્ઞા પાડશો એટલું ત્યાં મેરેજ સમય થઈ જશે અને હું એટલી બધી તમને જેમ અહીંયા વસ્તુ કઈ બનાવે છે કારખાના વાળા એ જોડે ગેરંટી આપે છે ઘડિયાળમાં બનાવે છે બીજી બધા ત્યાં પાંચ ઘરમાં બગડે તો જોખમદારી અમારી એમ કે છે ને પણ હું તો તમને કહું કે આ જ્ઞાન અમારું આ જો તમે અમારી આજ્ઞા પાડો કેટલી ટકા 100% નહીં 100% વગર ના પડાય અને 70% સુધી પાડો તો અમે તમને કહે છે એક ચિંતા થાય તમારી પર 2,00,000 ડોલર નો દાવો મળશે એવું ગેરંટી જ્ઞાન આપું છું આ તમે જે ભગવાન મારી રહ્યા હતા એવી રીતે રહી શકશો તો હું જેવી રીતે રહું છું સવિર સ્વરથી મને સમાધિ ગઈ નથી વિધાઉટ એની ટેન્શન રહી શકું છું એવું તમે પણ રહી શકશો ધીમે ધીમે શું કહ્યું મારે કહેવા પ્રમાણે ચાલશો વ્યવસ્થિત આ તમે આજ્ઞા પાડો શું કહ્યું પડા છો ને અને ધંધા બધા કરો બધું નોકરીઓ કરો ધંધા કરો છોડીઓ સિનેમા જોવા દેજો લાઈવ જોઈ દેજો જેનો મને મને કોઈ કકડાટ નથી હું જવાનું કોઈ રીતે એવો નથી હોય એટલે કે રાગ કરવાનું કોઈ તમે નીવેડો લાવીને કરો શું કહ્યું મેં વિચાર આવે ને તે નીવેડો લાવીને તો રાગ કરવાનું હોય જ નહીં પછી આપડે આ જેથી આજ્ઞા પાલ છે જમે થશે બીજું આપડા સંઘના પુસ્તકો છે તે પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે અમારી વાણી આપતા વાણી કહેવાય
એટલે આપતવાણી વેચાય નહીં, બીજા બધા પુસ્તક વેચાય પણ આપતવાણી વેચાય નહીં, તો વેચાતી નથી. ફ્રી અપવાસ આપે છે ને, એટલે પુસ્તકો તો માગણી કરજો અને પુસ્તક તમને મળશે. તો એ તો વાંચો તો એમાં તો આપણી જરૂર થશે. જો પછી ત્રીજું અહીં સત્સંગમાં ભેગા થશો, જો અમારો સત્સંગ હોય તો આવો તો સારું જરૂર થાય. અમારો ના હોય ને તો બધા ભેગા થઈને કોન્ટેક્ટ કરો તો પણ જમા થાય ને. અને ચોથું આપણે ત્યાં એક અક્રમ વિજ્ઞાન નામનું એ કહે છે, માતી નીકળે છે, એમાં ફ્રેશ વાળી દાદાની આવે છે. પણ તે અક્રમ વિજ્ઞાન એ એના પગ ઉપર ચાલે છે, નો પગ હિંદુ લે. એટલે તો આ તમારી સાથે એટલું પૈસા ખર્ચે માંજો, એનાથી તમને ફ્રેશ વાણી મળશે. શું ફ્રેશ વાણી સમાચારી મળશે. આ ત્યારથી તમારે કઈ જમે થશે, સમજે ને? શું રહેવાના? આ પાંચ આજ્ઞા પૂરી થઈ અમે કઈ અઘરું લાગે છે. હા, હવે તું ખરેખર સિદ્ધાર્થમાં છું કે પ્રવીણ થઈ છું? પેલા જે હું ખરેખર પ્રવીણ બી છું બોલતો હતો તે ગોઈજમ હતું. શું હતું? મારે તું ખરેખર પ્રવીણ બી નથી, તું સિદ્ધાર્થ ના થયે. ગોઈજમ કોઈ વાત, ઇગોઇઝમ કોણ? ઇગોઇઝમ કોણ? અને ઇગોઇઝમ ની જોડે મમતા પણ ચાલી ગઈ. સમજ પડે? આ ઇગોઇઝમ બધાને કોણ થયું? સમજાય છે બધાને? ના સમજાય તમે પૂછ્યો કેવી રીતે કોણ થયું છે? તમારું નામ પટક નામ એ હું જ છું. પણ એ છે તે ઇગોઇઝમ હતું. શું કહ્યું? આવે તમે શું કરી રીતે સિદ્ધાર્થમાં? અને રસિકભાઈ તો તમારું કર્ણની થિયરી એ તમારું આ નિકાલ કરવા માટેનું એક નામ છે. શું છે? એટલે આજે ઇગોઇઝમ અને મમતા દેવ ગયું અને એ ગયું એટલે વેક્યુમ પડ્યું. અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો અને વેક્યુમ પડ્યું એટલે પોતાના સિદ્ધાર્થમાં જે પોતાનું સ્વરૂપ છે એવું ગ્રહણ થઈ ગયું. એટલે ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ અને ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ. એટલે ગ્રહણ ત્યાગ કરવાનું તમારે કડાક રહ્યો નહીં. ત્યાગ કરવાનું થઈ ગયું કશું રહ્યું નહીં. આ તમારે ત્યાગ કરવાનું કશું રહ્યું નથી. બરોબર ને? નિકાલ કરવાનો. શું કરવાનું? ફાઇલ નો સંભાળ નિકાલ. ચા પાણી આવી ગઈ? ચા પાણી મોકલી મૂકી જાય ત્યાં તો તારી પાસે તો જરા ખોળ વચ્ચી હોય તો આપણે સંપૂર્ણ નિકાલ થઈ જાય. પી લેવી. બરોબર ને? એ ફાઇલ છે ને, અને ખોળ વધી ના પાવતી હોય તો દાદા ભગવાન નામ દેવું કે ચા ખોળ વધારે પડશે એની મેળે. દાદા ભગવાન ખોળ ઓછી છે ને, દાદા મીઠી લાગશે. પછી ક્યાં સુધી આવ્યું? ક્યાં સુધી પ્રવેશ બી હતા? શું હતું? ભૌતિક સુખો એટલે સુખો ના કહેવાય, કલ્પિત સુખો કહેવાય. કલ્પિત કલ્પિત અને આંડ વાળા કહેવાય. ટેમ્પરરી એક્સિસ્ટન્સ. ચાકરો નહીં પાછળ ટેમ્પરરી. એ જો પરમાનન્ટ હોય ને તો વાંધો નહીં, બધા જૂઠો જૂઠો પણ પરમાનન્ટ હોય તો તે નથી પાછા. એની પાસે અંતે દુઃખ વાળો હોય. શું? એટલે આપણે પરમાનન્ટ સુખ ને માટે અંતરાત્મા થયા. આપણે શું થયું? શુદ્ધાત્મા નો પ્રતિતિ બેસી ગઈ. તમે શુદ્ધાત્મા છે પ્રતિતિ બેસી ગઈ અને અંતરાત્મા છો એ ડિઝાઇન તમારી થઈ ગઈ. શું થયું? જેના મૂળાત્મી દશા થઈ ગઈ હતી, મૂળાત્મા દશા ફૂટી ગઈ. આજે શું બાકી રહ્યું છે? હવે સુધાર્થમાં દેખાય છે કે ગધેડા દેખાય છે? એટલે તમારે પક્ષપાતી ના રહ્યું કે અમે આ અમારો ધર્મ જૈન ધર્મ ને આ એવું. અમારું તમારું કશું રહ્યું નહીં. આપણે આત્મધર્મ કેવું?
જેના આત્મા હોય એ બધો આત્મધર્મ આપણો, એટલે આપણે કોઈ જાતે પક્ષપાત રહ્યો નહીં. અમે વેદાંતિક સુધી આપે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કર્યું? ભગવાન મારી ના ભક્તો ના આગળ પણ કૃષ્ણ ભગવાન ના ભક્તો શું કર્યું કે આવું જ્ઞાન મળે તો જ્ઞાની ની પાસે જ ફરી રહેજો, કારણ કે વાતાવરણમાં વાતાવરણ બહુ સુંદર હોય, એમનો મુખારવિંદ જોવાથી એનું નિધિધ્યાસન થાય, એની શક્તિ ડિરેક્ટ પ્રાપ્ત થાય. નિધિધ્યાસન કરવાથી ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થાય, માટે ત્યાં પડી રહેજો પહેલું તું ખબર ને. તો અત્યારે એ ટાઈમ જમાડો એવો હતો, પડી રહેવા એવો હતો. છોકરો મોટી જમાનો થઈ ગયો હોય, તમે હું કહો એટલે તું દુકાને લઈ જાય, તું દુકાન ચલાવી લે, હવે અમે અમારું આત્મા નું કલ્યાણ કરીએ. સમજે ને? અને પેલા એ રીતે કરતા હતા. અને અત્યારે તો 75 નો ડોલર કમાવે જતા હોય, કારણ કે લોભ એટલો બધો પહેરી ગયો છે કે જો સુધી શરીર ચાલે તો સુધી ફર ફર કયા કરે. એટલે હું તમને સમજાવું કે તમારે શું કરવાનું આવે. તમારે મારી સાથે પડી રહ્યા એવું છે ને, જો તમારી જોડે પડી રહ્યો તો તમારી ફાઇલો ગુમા ગુમ કરે કરે ના કરે. પ્રવીણ ભાઈ આયા કે નહીં? રત્નું ભાઈ આયા છે? અરે ભાઈ આ રહ્યા લઈ જવાનું બાબા. તમારા ફાધર લલ્લુ ભાઈ આયા છે? ત્યાં ભાઈ આ રહ્યા લલ્લુ ભાઈ લઈ જાઓ. રખાયેલું નથી ને, એટલે એને બદલે બીજું આલસ્ય કરવા જેવું હતું. હવે એ થાય એવું નથી, થાય બધું એને બદલે બીજું જોઈએ કઈ સબસ્ટિટ્યુટ જોઈએ નથી. સબસ્ટિટ્યુટ બતાવું એ કરજો તો ઘણો ફાયદો રહેશે. ખબર ને? એટલે સબસ્ટિટ્યુટમાં રાતે જયારે સુઈ જાઓ 9-10-11 વાગે ત્યારે 8 મીઠી અને આ દાદા નું દીદી રિયાક્શન લેવું છે. 8 મીઠી દાદા દેખાશે. ખબર ને? અને હું સુધાર્થમાં સુધાર્થમાં બોલ્યા કરું. આપણે એકલા સાંભળીએ, બીજા કોઈને સંભળાય નહીં એવું, બીજા કોઈ રખ થાય એવું નહીં બોલવાનું. તમને સમજ ને? હું સુધાર્થમાં સુધાર્થમાં કઈ હમદે પડી તમે. અને આ દાદા ગોઠવણી કરવી હોય તો થઈ જશે. સમજ પડે ને? હવે આમ કરી તમે સુઈ જશો તો 2-5 મિનિટ મંગાવી જાય તો વાંધો નથી, કે 5 કલાક આવે તો વાંધો નથી. સમજ ને? પણ આમ કરીને સુઈ જજો. બુદ્ધિ ને એમ કેજો, બુદ્ધિ વાળી ચકો કરશે. બુદ્ધિ આજે આ દુધાર આ પ્રયોગ કરવા દે, તે કરવા દેશે. ના નથી કહેતી ને? રાજી ખુશી થઈ કાલ બપોર આવશે પાછું. એટલે આ તું કહી સુઈ જજો. આજે રાતનો આ પ્રયોગ, આ ભૂલતો ની આવશ્યક કરવા જેવું, આવશ્યક કરવા જેવું આ એટલું છે. કારણ કે રાતે બધું આ કઈ મહેનત સિવાય બધું કામ અંદર થયા. શું કરે ને? પછી કાલે આવીને અમને કહી જવાનું બધું, જે ભૂલચૂક થયું હોય અમે સુધારી આપીશું, અને બીજી તમને એકદમ શક્તિ વધે એવું આશીર્વાદ આપીશું, અને ભૂલચૂક બધી સુધારી આપીશું. દરેક દરેક ભૂલચૂક થઈ હોય સુધારી આપીશું. પણ કાલે આવીને અમને ગમે તે ટાઈમ આવી અને સાંજના પરામર્શ માં એક સુધાબેન ત્યાં છે, હું એડ્રેસ તમને લખીશ, બધા પૂછીને જજો. અને શુક્રવારે બી સવારે દાદા આપણા ઘરે જ છે, સવારે શુક્રવારે દાદા જવાના છે લંડન. સવાર નો ટાઈમ આખો દિવસ દાદા ઘરે જ છે. આ અબધ રૂપિયા ના મળે એવું આ જ્ઞાન છે, અને આ પૂરું કરી દઈશ. શું કહ્યું? અમે તમને કહી શકીએ પછી તમારી મરજી. અહીં દર્શન કરવા ના આવ્યો હોય તો લંડન માં આવીને કરી જજો. શું કહે?
હા પણ અહીં કરીને તારી ના મળે તો અહીં કરી જાય, ક્યાં પ્લેન થી વાર લાગે એવું જ નથી. અને અહીં બધા તો અહીં કરી તો ક્યાં સુધી આવ્યો. અરે આ નિર્ગત વંચાર છે, સંસ્કૃત સંસ્કૃત બોલજો અને ગુજરાતી બોલશો નહીં, ગુજરાતી વાપરજો ખાલી બરોબર ને. તો આપડી કારો તમારો ધર્મ સુકૃત મથ મૂર્ત સુમનસાં તમારો ધર્મ કૃત મથ મૂર્ત સુમનસાં ખલંતિ ત્રિમુખા દવની તલ શોકા પરતે ખલંતિ ત્રિમુખા દવની તલ શોકા દેવી જગતિ પુનરેકા વિજયતે હે દાદા ભગવાન, તમે ત્રિભુવન નું અવર્ણીય સમૃદ્ધ સૌભાગ્ય છો, સર્વધર્મ નો અર્થ છો, દેવો નું મૂર્તિમાન પુણ્ય છો, પૃથ્વી પરના શોક નો નાશ કરવાની માટે આપના શિવ માંથી સ્ખલન પામતી આ તમારી વાત દેવી જ માત્ર આ જગત માં વિજય પામે છે. સવાહો પૂર્ણાચ્ય સકૃદ ઉપગતો દ્રષ્ટિ સરણી સવાહો પૂર્ણાચ્ય સકૃદ ઉપગતો દ્રષ્ટિ સરણી પાદં વિષય નિરસો બ્રહ્મ સ્વરૂપ મહાત્મા ભૂત્વા વૈ નિજ સ્વરૂપ મગ્નો વિહરતિ અચિંત્યોતી કેના ત્વમિહ તુલનીય કથયમાં અચિંત્યોતી કેના ત્વમિહ તુલનીય કથયમાં. આશ્ચર્યની વાત છે કે પૂર્ણ સ્વરૂપ તમારી દ્રષ્ટિમાં એક જ વખત હારી ગયેલો વિષય નિરસ ભરીને બ્રહ્મ સ્વરૂપ થયેલો તે પદને પ્રાપ્ત કરે છે અને મહાત્મા બનેલો તે પોતાના સ્વરૂપમાં જ મગ્ન થઈને વિહરે છે. ખરેખર તમે અચિંત્ય છો. તમે જ કહો કે અહીંયા હું તમારી તુલના કોની સાથે કરું. સકલ જન વંદે તવ મુખે જગતિ ખલુ દુઃખમ ન શમિતમ જગતિ ખલુ દુઃખમ ન શમિતમ ઇયમ પૂર્વદ્રષ્ટા તવ વદન મુદ્રા વલવતી સર્વજનો દ્વારા વંદનીય તમારા મુખ પર રહેલું મુક્ત હાસ્ય જોઈને આ જગતમાં કોનું દુઃખ શમી જતું નથી. તમારી બળવાન આ મુખ મુદ્રા અગાઉ કદાચ જોઈ નથી. તે જો ચિત્તમાં સ્થિર થઈ જાય તો આ ભવન
સર્વતાપો ને તે હરી લે છે. ગુણાતીતે નિત્યમ અમર તર તેજો વતી પદે, અમર તર તેજો વતી પદે, જગત કલ્યાણાર્થે સહજ કરુણાવાન વિહરસી, જગત કલ્યાણાર્થે સહજ કરુણાવાન વિહરસી, વિશાલા વ્યામ વ્યામ કિની હનય નાભ્યામ કલુપલમ, અત્યંત વિમળ તેજસ્વી તથા ત્રિગુણાતીત પદમાં સ્થિત તમે જગત કલ્યાણ ને માટે સહજ કરુણા યુક્ત વિહો છો. જેની વિશાળે આંખો વડે તમારું આ પરમ રમણીય શરીર જોયું નથી, તેની તે બે આંખો નો અહી શું પર છે? નકો પે તાવંતમ ખલુ સમય મારા મિલિત, નકો પે તાવંતમ ખલુ સમય મારા મિલિત, પદૈ સ્મિતૈર્ગીતમ નિજ મહિમ નિર્વાતિ સતમ, પદમ નિરાકારમ પરમ રમણીયમ તવ પ્રભો, પદમ નિરાકારમ પરમ રમણીયમ તવ પ્રભો, શિવમ દિવ્યમ સત્યમ અમલ પરિદાનમ ત્રિજગત, દિવ્યમ સત્યમ અમલ પરિદાનમ ત્રિજગત. સમયના આરંભથી અત્યાર સુધીમાં કોઈ એવો મળ્યો નથી કે જેણે પોતાના મહિમાથી અજ્ઞાન રૂપી અંધકાર નો નાશ કરનાર નિરાકાર કલ્યાણકારી દિવ્ય સત્ય તથા ત્રણેય લોક ને માટે નિર્મળ વસ્તુ સમાન તમારા પદ નું પોતાના સિક્ત પદો થી વર્ણન કર્યું હોય. તાંત્રેય કરતું સકલ સુર સંગ વ્યવસ્થિતા, જનની તારણ વિદો, ઉદાના તે મૂર્તિ યતિ જગતિ જાગતિ ભગવન, ઉદાના તે મૂર્તિ યતિ જગતિ જાગતિ ભગવન, હસંતે અકૃત સુકૃતાક્ષોભ સહિતા, અકૃત સુકૃતાક્ષોભ સહિતા. દાદા સર્વદેવો ના સંઘો પુણ્યશાળીઓ નું કલ્યાણ કરવાના ઉદ્યોગ માં ભરોવાયેલા છે, પરંતુ પતિતો ના ઉદ્ધાર ની વિધિ માં તેમનો ઉદ્યોગ નથી. સર્વને પવિત્ર કરનારી તમારી સજીવન મૂર્તિ જો જગતમાં જાગે છે તો હે ભગવાન, આવા દેવોને પાપીઓ અને ખળભય ઉકેલાઓ પણ હશે. શરદચંદ્ર શ્વેતા તવ વરદ વાણી બહુ ગુણા, શરદચંદ્ર શ્વેતા તવ વરદ વાણી બહુ ગુણા, સવિત્રી કામ તરુણ તર પેશાન લયતી, સવિત્રી કામ તરુણ તર પેશાન લયતી,
આપનાર દાદા, તમારી વાણી શરદ ઋતુના ચંદ્ર જેવી ધવલ, ઘણા ગુણો વાળી તથા સર્વ ઈચ્છાઓ પૂરી કરનારી છે. આ વાણી અત્યંત યુવાન બનેલા કેશોનો નાશ કરે છે. હું માનું છું કે પૃથ્વી પર જન્મેલી આ તો ઉન્નતિ છે, સ્વયં સિદ્ધ લક્ષ્મી છે, તે વાહલામાં વહલી છે. ન ચ પુનર્હોઈત શરણમ્. નમે યોગાભ્યાસો ન ચ પુનર્હોઈત શરણમ્. નમે ગ્રંથાસ્તિ ન ચ મરણ ચિંતાતિ જટિલા. નમે ગ્રંથાસ્તિ મરણ ચિંતાતિ જટિલા. સુખમ શેતે નિત્યમ તવ ચરણયોર્યસ્ય હૃદયમ્. સુખમ શેતે નિત્યમ તમ શાશ્વત પતિ નિહિત લોક પરમ. મારે કોઈ યોગાભ્યાસ નથી, કે કોઈ કીર્તનનું શરણું, મને કોઈ ગ્રંથમાં આસક્તિ નથી, કે નથી અત્યંત જટિલ એવી મરણની ચિંતા. તમારા ચરણોમાં નિત્યજનનું હૃદય છે, એવો આ પ્રવીણ તો હંમેશા બંને લોકનો ભાર તમને સોંપીને નિરાંતે સુઈ જાય છે. દાદા ભગવાન વિજય તે તરા. 5:24 થી 5:30 દરરોજ દિવસમાં એક વખત ગમે ત્યારે જયારે પણ ટાઈમ હોય ત્યારે એક વખત વાંચી લેવું, અને જેને વધારે ટાઈમ હોય નવરાત્રે 2-3 વાર જેટલી વાર વાંચી લેવા સારું છે. આમાં આત્માના ગુણો ની ભજના છે, તેમજ આત્મામાં રહેવા માટે રિલેટિવ માં કઈ પણ ખૂટતી શક્તિ હોય એ પ્રગટ જ્ઞાની પુરુષ પાસે માગી લેવાની વિધિ છે, એટલે નિશ્ચય વ્યવહાર વિધિ છે. અને 5:34 માં 5 આજ્ઞાઓ ટૂંકામાં મૂકી છે, જે તમને રેફરન્સ માટે. અને આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસમાંથી બંને દિવસ તમે જાઓ અને લાભ લો તો વધારે ઉત્કુલ ભટ્ટને ત્યાં, અને સાંજે 7:00 વાગે